कौन कहे तू साइको छे? यू आर नॉट मैड। तारे कोनी साथे बात करवी छे? अरे हूँ छू ने, आई एम योर फ्रेंड, तू मारी साथे बात कर। हाँ जो एक काम कर, पहला पहला मारा हाथ खोली दे, ओके? एटले हूँ तने पहला जादूनी झप्पी आपीश। हाँ ओके, हूँ तने टच पण नहीं करूँ, खाली एक बार मारा हाथ खोली दे। फाइन, यू नॉट मैड, प्लीज लीजा हाथ खोली दे मारा, प्लीज। रियली हूँ तने मारो बेस्ट फ्रेंड मानी शकू? साचु बोलियो तू, हूँ बहु एकली छु, कोई बने समझतू नथी, पर तू तू मने बहुत सारी रीते समझे छे ने? हाँ तने लागियो आटलो इजी हशे। તને ખરેખર લાગ્યું કે આ આટલું ઈઝી હશે? બુદ્ધિ વગરની સમજી છે મને? હું તને છોડું એટલે તું મારો રેપ કરે અને પછી ફેંકી દે કચરાની જેમ, જે રીતે તે બીજી બધી છોકરીઓને ફેંકી દીધી? શટ અપ, કોઈનો રેપ નથી કર્યો મેં, મારા હાથ બાંધેલા છે, તારે ગમે તેમ વાત કરવાની? હું એક ફેશન ફોટોગ્રાફર છું એન્ડ આઈ લવ માય વર્ક, એન્ડ બાય ધ વે આઈ એમ એન્ગેજ્ડ એન્ડ આઈ લવ માય ફિયોન્સે એઝ વેલ. મેં તને કહ્યું તું ને કે મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી. હા તું તું જે પણ કહે સાચું જ કહે ને? જે પણ કહીશ એ સાચું જ કહીશ, જે પણ કહીશ એ સાચું જ કહીશ. મગજ ઉદય કરી નાખ્યું બોલી બોલીને. સાલા એક નંબરના જુઠ્ઠા, ગર્લફ્રેન્ડ નથી એ કહ્યું, વાઇફ નથી એ પણ કહ્યું, પણ ફિયોન્સે છે એ હમણાં યાદ આવે છે તને? અને પેલું શું હતું? યુ લવ યોર ફિયોન્સે? સાલા તારે ફિયોન્સે છે છતાં તું મને અહીં લઈ આવ્યો ભર બપોરે એકલામાં આટલા મોટા ઘરમાં? તારી ફિયોન્સેને ખબર છે કેનો ટુ બી હસબન્ડ અત્યારે એક કોલેજ ગોઈંગ ગર્લ જોડે છે, મજા કરી રહ્યો છે? ના એને નથી ખબર, પણ એને પ્રોબ્લેમ પણ ના હોય, બીકોઝ શી લવ્સ માય વર્ક, શી ટ્રસ્ટ મી, એણે મારું કામ જોયું છે. અને તને પ્રોબ્લેમ હોય ને તો મારા ખિસ્સામાં જ ફોન છે, નંબર ડાયલ કર અને વાત કરી લે. ઓ રિયલી? ચાલ માન્યું કે એને તારા ફોટોશૂટ વિશે ખબર હશે, પણ એને એ ખબર છે કે ફોટોશૂટના નામે તું કેટલી બધી છોકરીઓની જિંદગી બરબાદ કરી ચૂક્યો છે? શું બરબાદ? બરબાદ લગાવી રાખ્યું છે તે? કોઈની જિંદગી બરબાદ નથી કરી મેં. આ ઘરમાં જેટલા ફોટા છે ને એમાંની 80% છોકરીઓ સુપરસ્ટાર છે. કમોન, તું એટલો પણ મૂર્ખ નથી? યુ વિલ નેવર મિક્સ વર્ક વિથ પ્લેઝર. બોસ, આ બધા તો પ્રોફેશનલ અસાઇનમેન્ટ છે, હું વાત કરી રહી છું મારી જેવી છોકરીઓની.
કોલેજ ગોઈંગ, મિડલ ક્લાસ, ટીનેજર ગર્લ્સ જે મનમાં તો વિચારતી હોય કે મને ખબર છે દુનિયા શું છે, આવી જ છોકરીઓને તું શિકાર બનાવે છે ને? બધું સમજાય છે. મને અહીંયા બોલાવી, તારા નોકરને બહાર મોકલી દેવો, શહેરથી દૂર એવી કોઈ સુમસાન જગ્યામાં ફાર્મ હાઉસ રાખવું જ્યાં તું કંઈ કરી પણ નાખે તો કોઈ જોવાવાળું પણ ન હોય. બટ ધીસ ટાઈમ યુ હેવ મેસ્ડ વિથ અ રોંગ ગર્લ મિસ્ટર ધવલ. આ વખતે તું તારા જ જળમાં ફસાયો છે. અરે યાર, કયા જાળમાં ફસાઈ ગયો? હું તને કહું છું, હું જે પણ કહીશ એ સાચું જ. જો લીઝા, તને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ રહી છે, ઓકે? કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી થઈ રહી મને. મિસ્ટર ઋષિ મહેતા, ઋષિ મહેતા તારું સાચું નામ શું જોવે છે તને? મોત, ભયાનક મોત. હું ઈચ્છું છું કે તું મરી જા ઋષિ. જો લીઝા, તને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. હું એક જેન્યુઇન ફોટોગ્રાફર છું, ધેટ્સ ઇટ. જેન્યુઇન ફોટોગ્રાફર બાય ફોટ? તારું નામ કેમ બદલ્યો? અરે ધવલ નામ મારા કામ માટે લખ્યું તું એટલે બદલ્યું. અને અને નામ બદલ્યા પછી મને કામ પણ સારું મળવા લાગ્યું. મારા મારા જ્યોતિષે મને એમ કહી. હું બધું તને કેમ એક્સપ્લેન કરું છું? આઈ નો હાઉ ટુ ગેટ આઉટ ઓફ ધીસ. તને કહ્યું હતું બુમોના પાડ સાલું મગજમાં ખીલ્યો ઠોકાતી હોય એવું લાગે છે.